હેલો ફ્રેન્ડ્સ આઈ હોપ તમે બધા જ મજામાં છો ફરી પાછું એકવાર સ્વાગત છે તમારું ફોરેસ્ટ ગાર્ડની એટલે કે વન વનરક્ષકની મોક ટેસ્ટમાં આગળના વિડીયોમાં આપણે એકથી લઈને ટોટલ પચાસ જેટલા ક્વેશ્ચનો જોઈએ આજે વન્ય જીવ સૃષ્ટિ વિશે હતા અને આજે જોઈશું આપણે એકાવનથી લઈને ટોટલ હન્ડ્રેડ જેટલા ક્વેશ્ચનો જે આ હન્ડ્રેડ જેટલા ક્વેશ્ચનો જોયું છે એમાંથી ઓછામાં ઓછા પાંચથી દસ જેટલા ક્વેશ્ચનો તમને કદાચ જોવા મળે એક્ઝામની અંદર તો તમારી બેનિફિટ થઈ જાય તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચનો મસ્ત મજાના છે કે સિક્કિમ રાજ્યનું રાજકીય પ્રાણી કયું છે ઓકે સિક્કિમ રાજ્યનું રાજકીય પ્રાણી કયું છે તો યાદ રાખો લાલ પાંડા ઓપ્શન તરતા ઊંટ ક્યાં જોવા મળે છે તો એકમાત્ર એવું રાજ્ય છે આપણું ગુજરાત ગુજરાતમાં તરતા ઊંટ જોવા મળે છે ઊંટની વાત કરીએ તો ખરાઈ ઊંટ કે જે દરિયામાં અમુક કિમી સુધી તરી શકે છે એટલે કે તેને તરતા ઊંટ કહેવામાં આવે છે ઓકે આ તરતા નું કોઈ નામ હોય તો એ છે ખરાઈટ જે દરિયામાં અમુક કિલોમીટર સુધી તરી શકે છે એટલે એને તરતા ઊંટ કહેવામાં આવે છે જાણ ચલો રણનું રણને આગળ રણનું આગવું ઘરેણું એટલે શું રણનું આંગણું ઘરેણું એટલે શું તો જંગલી ગધેડા ઓકે જંગલી ગધેડા જે છે એને આપણે રણનું આંગણું ગધેડું કહીએ છીએ છે ચલો પછી વાત કરીએ જંગલી ગધેડાની તો સમગ્ર વિશ્વ એટલે કે આખી પૃથ્વી પર ગુડખર જંગલી ગધેડાને આપણે ગુડખર પણ કહીએ છીએ તો એ માત્ર ગુજરાતના કચ્છના નાના નાના રણમાં જોવા મળે છે છે ચલો ક્વેશ્ચન છે આગળ કે દરિયાઈ ગાય તરીકે કયું જળચર પ્રાણી ઓળખાય છે દરિયાઈ ગાય તરીકે કયું જળચર પ્રાણી ઓળખાય છે તો ડુડુંગો ડુ ગોંગો ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે ડુ ગોંગોંગ નામનું જે પ્રાણી છે એને આપણે દરિયાઈ ગાય તરીકે ઓળખીએ છીએ ઓકે તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા મંડાળની ખાડી પાલ સમુદ્રધાનીમાં પાંચસો કિમી વિસ્તારમાં ભારતનું પ્રથમ ડુ ગોંગોંગ સંરક્ષણ રિઝોર્સ સ્થાપનાનો નિર્ણય લેવામાં આવ્યો છે ડન ચલો ક્વેશ્ચન છે આગળનો કે નીલગીરી તહર કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે નીલગીરી તહર જે છે કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે તો રાજ્ય પ્રાણી છે ધન છે અને આ વાત કરીએ તો નીલગીરી તહર એ શું છે તો બકરીની એક પ્રજાતિ છે વિદ્યાર્થી મિત્રો ઓકે આ નીલગીરી તહર જે છે એ શું છે તો બકરીની એક પ્રજાતિ છે ધન ચલો આગળનો ક્વેશ્ચન છે કે ડાન્સિંગ ડિયર તરીકે કોને ઓળખવામાં આવે છે ડાન્સિંગ ડિયર તરીકે કોને ઓળખે તો સાંગાઈ હરણ ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે સાંઘાઇ હરણ જે છે એને આપણે ડાન્સિંગ ડિયર તરીકે ઓળખીએ છીએ અને સાંઘાઇ હરણ એ શું છે તો કે મણિપુર રાજ્યનું રાષ્ટ્ર પ્રાણી છે સાંઘાઇ હરણ શું છે તો મણિપુર રાજ્યનું રાષ્ટ્ર પ્રાણી છે યાદ રાખવાનું થાય છે ચલો પ્રાણી જંગલના સફાઈદાર કામ તરીકે ઓળખાય છે તો જરક જે છે બધાને ખબર છે કે જંગલ સફાઈદાર કામ તરીકે ઓળખાય છે આ ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ગયું છે બે હાજર સોળમાં અને જંગલના સફાઈ કામદાર પક્ષી તરીકે કોઈ હોય તો કે આ છે પ્રાણી કયું પ્રાણી પૂછાયું છે તો જરખ આવે પણ કોઈ પક્ષી પૂછાય તો બધાને ખબર છે કે ગીધ ઓકે ગીધને પણ આપણે સફાઈ કામદાર તરીકે ઓળખીએ છીએ પણ પક્ષીમાં ચલો ક્વેશ્ચન છે કે કયા ભારતીય પક્ષીઓને અથવા તો પક્ષીને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખીએ છીએ તો કાળો કોશી સિમ્પલ છે કાળો કોશી જે છે એ પટેલ હોય છે ચલો એવું કયું પક્ષી છે જેને નખ હોતા નથી તો કીવી આઈ એમ સ્ટારવાળું કે કીવી જે છે એને પાંખ હોતા નથી આ ક્વેશ્ચન જે છે કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયો છે બે હજાર બારમાં આગળનો ક્વેશ્ચન છે કે સેવે અથવા સેવા કાર્યક્રમ કયા પક્ષી સંકળાયેલો છે તો ગીધ સાથે સંકળાયેલો છે ઓકે ચલો

ક્વેશ્ચન છે કે દેશનું પ્રથમ ગીત સંરક્ષણ અથવા તો ગીધ પ્રજનન કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું છે દેશનું પ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર તો અસમમાં ખોલવામાં આવ્યું છે ઓકે અને આપણી ગુજરાતની વાત કરીએ તો જૂનાગઢમાં પણ ગીત સંરક્ષણ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી છે ક્યાં તો જૂનાગઢમાં આગળનો ક્વેશ્ચન છે કે ગીત સંરક્ષણ એક્શન પ્લાન કોની જન્મજયંતિ નિમિત્તે અમૂલ કરવામાં આવી હતી તો સલીમ અલી આઈ એમ છે આ વ્યક્તિને તમારે ભૂલવાના નથી યાદ રાખવાના થાય છે કોણ છે તો આ સલીમ આપણે આપણે મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ગીત સંરક્ષણ પ્લાનની અમૂલ અથવા તો નિમણૂક કરવામાં આવી હતી ચલો મોર એ ભારત સિવાય કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે છે સિમ્પલ અને તમારા માટે એમપી છે કે મોર આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી તો છે જ પણ એ સિવાય કયા દેશનું છે તો મ્યાનમાર ઓપ્શન સી રાઈટ થઈ જશે કે મોર જે છે એ ભારત સિવાય મ્યાનમાર દેશ છે એનું પણ રાષ્ટ્રીય પ્રાણી છે મોરની વાત કરીએ તો મોરનું આયુષ્ય જે છે એ વીસ વર્ષ જેટલું હોય છે ટ્વેન્ટી ટ્વેન્ટી રમે છે મોર ઓકે ચલો કયું પક્ષી ઉલટી ચાંચ રાખીને ખાય છે સિમ્પલ છે ઉલટી ચાંચ રાખીને ખાતું પ્રાણી પક્ષી કયું છે તો એ છે સુરખાબ સુરખાબ જે છે એ ઉલટી ચાંચ રાખીને ખાય છે એટલે સુરખાબ એટલે આપણે વાત કરીશું ફ્લેમિંગોની ફ્લેમિંગો કયું પક્ષી છે તો ગુજરાતનું રાજ્ય પક્ષી છે ફ્લેમિંગો ભારતની વાત કરીએ તો મોર આપણે ગુજરાતની વાત કરીએ તો ફ્લેમિંગો એટલે કે સુરખાબ છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં શાહી બગલા તરીકે કયા પક્ષીનો તો ફ્રેન્ડ આગળનો ક્વેશ્ચન છે કે આઝાદી પછી ઓગણીસો સુડતાલીસ માં દેશ આઝાદ થયો એના પછી શોધાયેલું પ્રથમ પક્ષી કયું છે તો બુગન લિયો સિચલા ઓકે આ નામ છે યાદ રાખવાનું થાય છે ઓપ્શન એ બુગન લિયો સિંચલા આ જે પક્ષી છે એ આઝાદી પછી શોધાયેલું પ્રથમ પક્ષી છે બટ ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતનું સૌથી સારું ગાયક પક્ષી કયું છે તો સમા અથવા તો સામા સામા જે છે ભારતનું સૌથી સારું ગાયક પક્ષી છે અને સૌથી ઊંચે ઉડતું પક્ષી કોઈ પૂછાય તો ગુલાબી તૂતી ગુલાબી તુતી નામનું જે પક્ષી છે એ સૌથી ઊંચે ઉડતું ગાયક પક્ષી છે ઓકે સૌથી ઊંચે પણ ઉડે છે અને સૌથી સારું ગાય પણ છે ડન ચલો ક્વેશ્ચન છે કે ભારતના ઉડતા પક્ષીઓમાં સૌથી ભારે પક્ષી કયું છે ભારતમાં ઉડતા પક્ષીઓમાં સૌથી ભારે પક્ષી કયું છે તો ગ્રેટ ઇન્ડિયન બર્સ્ટડ ઓપ્શન સી ગ્રેટ ઇન્ડિયન બર્સ્ટર્ડ જે છે એ સૌથી ભારે પક્ષી છે ઓકે ચલો ગ્રેટ ઇન્ડિયન બર્સ્ટર્ડ એટલે ધોરડા ઓકે આપણે ગુજરાતમાં ધોરડા વિશે ભણી ગયા છે ઓકે ધોરડા નામનું જે પક્ષી છે એને સૌથી ઉડતામાં ભારે પક્ષી ગણાય છે ચલો ક્વેશ્ચન છે આગળનો કે સૌથી ઝડપે ઉડતું પક્ષી કયું છે સૌથી ઝડપથી ઉડતું પક્ષી કયું છે તો પેરેગિયન ફાલ્કન ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થઈ જશે કે પેરેગિયન ફાલ્કન જે છે સૌથી ઝડપે ઉડતું પક્ષી છે અને સૌથી ધીમે ઉડતું પક્ષી કયું છે તો અમેરિકાનું વુડકોક નામ યાદ રાખશો વુડ કોક ઓકે કોક એટલે આપણે પીએ કોક અને વુડ એટલે તો ખબર જ છે વુડ એટલે શું તો વુડકોક જે છે એ સૌથી ધીમે ઉડતું પક્ષી છે અને સૌથી ઝડપે ઉડતું પક્ષી છે તો પેરેગિયન ફાલ્કન ઓકે અને બીજી વાત કરીએ તો ભારતનું સૌથી નાનું પક્ષી કયું છે તો ફૂલ જે છે ભારતની સૌથી નાની નાનું પક્ષી છે સૌથી મોટું શિકારી પક્ષી કયું છે સૌથી શિકારી પક્ષી કયું છે તો કોન્ડોર ગીધ ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે કોન્ડોર ગીધ જે છે એ સૌથી મોટું શિકારી પક્ષી છે ઓકે ચલો આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવીએ છીએ તો વીસ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ આપણે મનાવીએ છીએ વિશ્વમાં સૌથી ઊંચું ઉડતું પક્ષી કયું છે તો સારસ જે છે એ વિશ્વમાં સૌથી ઊંચું ઉડતું પક્ષી છે ડન ચલો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે કયું પક્ષી તેના કદના પ્રમાણમાં સૌથી મોટું ઈંડું મૂકે છે તો બધાને ખબર છે કે સામરુક જે છે એ તેના કદના પ્રમાણમાં સૌથી મોટું ઈંડું મૂકે છે ચલો ક્વેશ્ચન છે આગળનો કે તરવામાં સૌથી ઝડપી પક્ષી કયું છે તરવામાં સૌથી ઝડપી પક્ષી કયું છે તો જેન્ટો પેગ્વિન જેન્ટો પેગ્વિન જે છે એ સૌથી વધુ ઝડપી તરી શકે છે ઓકે એ છે ને પાંખ ઉડાવવાને બદલે તરવામાં ઉપયોગ કરે છે ઓકે પાંખ ઉડાવવાને બદલે તરવામાં ઉપયોગ કરનાર પક્ષી કયું છે તો પેગવિન જે છે

આ યુરોપિયન ઈગલ તમને દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો એ સૌથી વધુ આયુષ્ય ધરાવે છે અને આ નીચે દેખાય છે હમિંગ બર્ડ્સ તો એ સૌથી નાનો માળો બનાવે છે ચલો ક્વેશ્ચન છે કે એડિસ મચ્છરના કરડવાથી નીચેના પૈકી કયો રોગ થાય છે તો ડેન્ગ્યુ થાય છે બધાને ખબર છે કે એડિસ મચ્છર જે છે એ કરડવાથી કયો રોગ થાય છે તો ડેન્ગ્યુ રોગ થાય છે ડેન્ગ્યુ સાનાથી ફેલાય છે તો માદા એડિસ મચ્છરથી ઓકે એડિસ મચ્છર હોય પણ કયું હોય તો માદા હોય છે ઓકે બધાને ખબર છે ક્વેશ્ચનો ચલો માદા એનાફીલીસ મચ્છરના કરડવાથી નીચેના પૈકી કયો રોગ થાય છે તો મેલેરિયા ઓકે માદા એનાફીલીસ મચ્છરના કરડવાથી કયો રોગ થાય છે તો મેલેરિયા જે થાય છે અને એડિસ ઇજિપ્ત મચ્છર કરડવાથી ચિકનગુનિયા નામનો રોગ થાય છે આજે દેખાય છે તો એનું મચ્છરનું નામ યાદ રાખવાનું છે એડિસ અ મચ્છર ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો માખીઓ વિશે આ એમપી છે આપણ કે દુનિયાની સૌથી નાની માખી ઓકે સૌથી નાની માખી કઈ છે તો ત્રિગોનિયા માખી જે છે એ દુનિયાની સૌથી નાની માખી છે અને સૌથી લાંબી માખીની વાત કરીએ તો એ છે પાન ખાનારી માખી આ સૌથી લાંબી માખી છે અને માખીનું આયુષ્ય કેટલા દિવસનો હોય છે તો સત્તર જેટલા દિવસનું હોય છે વાત કરીશું મધની તો મધનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે ઓકે હની મધ એટલે હની હનીનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે તો ચીન જે છે એ મધનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે અને મધ જે મધમાખી છે એ મધમાખીના ઉચ્છરને આપણે એપીકલ્ચર તરીકે ઓળખીએ છીએ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ચલો વંદાનું હૃદય કેટલા ખંડનું બનેલું હોય છે તો તેર જેટલા ખંડનું બનેલું હોય છે કોનું હૃદય તો વંદાનું હૃદય હવે વાત કરીએ વંદાની તો વંદો એકમાત્ર જંતુ છે જેનું માથું કપાઈ ગયા બાદ એક અઠવાડિયા સુધી જીવંત રહી શકે છે ગજબ છે ભાઈ ચલો આગળનો ક્વેશ્ચન છે કે દુનિયાનો સૌથી ઝેરી કરોડિયો કયો છે ઓકે સ્પાઈડર સૌથી ઝેરી સ્પાઈડર તો બ્લેક વિડો સ્પાઈડર ઓપ્શન એ બ્લેક વિડો સ્પાઈડર છે એ દુનિયાનો સૌથી ઝેરી કરોડિયો છે સૌથી મોટું જાડું બનાવનાર કરોડિયાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ છે સેકન્ડ નંબર એટલે કે અહીં બી ઓપ્શન છે ટ્રોપિકલ શોપ સ્પાઈડર ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કયા ક્વેશ્ચન માટે તો સૌથી મોટું જાડુ બનાવનાર કરોડિયા માટે ટ્રોપિકલ સોર્બો સ્પાઈડર અને આ ક્વેશ્ચન માટે તો ઓપ્શન એ જે છે રાઈટ આન્સર છે કે ભાઈ દુનિયાનો સૌથી મોટો ઝેરી કરોડિયો તો બ્લેક વિડો સ્પાઈડર ઓકે ચલો ગુજરાતનું રાષ્ટ્રીય પતંગિયું કયું છે આપણા ગુજરાતની વાત થાય છે તો રાષ્ટ્રીય પતંગિયાની વાત કરીએ તો પ્લેન ટાઈગર ઓકે પ્લેન ઢોસો નહીં પણ પ્લેન ટાઈગર નામનું પતંગિયું છે જે આપણા ગુજરાતનું રાષ્ટ્રીય પતંગિયું છે વાત કરીએ બટરફ્લાય એટલે કે બીજા પતંગિયાની તો દુનિયાનું સૌથી નાનું પતંગિયું કયું છે તો ક્વાઇટ બ્લ્યુલ ઓપ્શન એ ઓકે ક્વાઇટ બ્લ્યુલુ જે છે એ દુનિયાનું સૌથી નાનું પતંગિયું છે ડન ચલો ભારતનું સૌથી મોટું પતંગિયું કયું છે તો બર્ડ વિંગ જે છે એ ભારતનું સૌથી મોટું પતંગિયું છે ચલો આગળ વધીશું કે મગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી તો ઓગણીસો ને મગર પરિયોજના શરૂ કરવામાં આવી હતી અને હૈદરાબાદ ખાતે મગર પ્રજનન અને પ્રશિક્ષણ કેન્દ્ર આવેલું છે મગરનું પ્રજનન કેન્દ્ર ક્યાં આવેલું છે તો હૈદરાબાદ ખાતે રન ચલો વિશ્વમાં મગરોની નદી તરીકે કઈ નદી ઓળખાય છે વિશ્વની વાત થાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે વિશ્વની વાત થાય તો લીમ પોપો આવે ઓકે ઓપ્શન ડી વિશ્વની વાત થાય તો મગરોની નદી એટલે લીમ પોપો અને ભૂલચૂકથી જો ગુજરાતની વાત થઈ જાય તો ઓકે ગુજરાતની વાત થઈ જાય કે ગુજરાતમાં મગરની નદી તરીકે કઈ નદી ઓળખાય છે તો તમારે મને નીચે કોમેન્ટ કરીને જણાવવાનું થાય છે બધાને આવડતો ક્વેશ્ચન હોવો જોઈએ હવે આ નદીની વાત કરીએ કે લીમ પોકો ક્યાં આવેલું છે તો એ આફ્રિકામાં આવેલી છે એ પણ યાદ રાખવાનું છે ચલો જો આપણા વિડીયો ગમતો હોય તો વિડીયોને તમારે લાઈક કરવાના છે વિડીયોને તમે શેર કરવાના છે ચેનલ પરના હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની થાય છે ચલો ક્વેશ્ચન આવી ગયો છે ગુજરાતની કઈ નદીને મગરની નદી તરીકે ઓળખાય છે તો વિશ્વામિત્રી નદી ઓકે કોમેન્ટ કરવાની જરૂર થતી જ નથી અને વિશ્વમિત્ર નદીને ગુજરાતની લીમ પોમો નદી નદી કહેવામાં આવે છે અથવા તો આપણે એમને ઓળખીએ છીએ જ્યારે ભારતની દ્રષ્ટિએ મહાનદીને મગરોની નદી ગણવામાં આવે છે ભારતની પૂછાય તો આ નીચેવાળી છે નદી એને આપણે ઓળખીશું મગરોની નદી ભારતની વાતમાં ચલો વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો તેર મે રોજ વિશ્વ કાંચબા દિવસ મનાવવામાં આવે છે અને પ્રાણીઓમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતું કોઈ પ્રાણી હોય તો એ છે કાંચબો ઓકે ચલો

કે મીઠા પાણીના કાંચબાને કયા નામે ઓળખવામાં આવે છે તો ટેરાપીન તરીકે ઓળખવામાં આવે છે ડન ચલો સાપ અને ઉભયજીવીઓના પ્રાણીઓના શાસ્ત્રને શું કહેવામાં આવે છે સાપ છે ઉભયજીવી છે પ્રકારના પ્રાણીઓના શાસ્ત્રને શું કહેવામાં આવે છે તો હર્પેટોલોજી ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે ડન ચલો અળસિયા અળસિયાના ઉછેરને શું કહીશું તો વર્મી કલ્ચર જે છે એને આપણે અળસિયાનું ઉછેર કેન્દ્ર કહીશું ઓકે બધાને ખબર છે ચલો રાના ટાઈગ્રીના કોનું વૈજ્ઞાનિક નામ છે તો ડેડકો જે છે ટાઈગ્રીના તરીકે ઓળખીએ છીએ અને ડેડકો જે છે એક ઉભયજીવી પ્રાણી છે જે પ્રાણીઓના જળ તથા જમીન એમ બંને પર પોતાનું જીવન ગુજારી શકે છે તેને ઉભયજીવી કહેવામાં આવે છે ચલો નીચેનામાંથી કઈ પ્રજાતિને કઈ પ્રજાતિ માદાને બદલે નર ગર્ભધારણ કરીને બચ્ચાને જન્મ આપે છે આ ગજબ છે વિદ્યાર્થી મિત્રો આ એમ પી થઈ જાય કે એવી કઈ પ્રજાતિ છે જે માદાને બદલે નર પ્રજાતિ ગર્ભ કરીને બચ્ચાને જન્મ આપે છે તો દરિયાઈ ઘોડો ઓપ્શન એ રાઇટ આન્સરથી જશે દરિયાઈ ઘોડો જે છે એ માદાને બદલે નર ગર્ભધારણ કરે અને બચ્ચાને જન્મ આપે છે હવે દરિયાઈ ઘોડો જે છે એ દવાની બનાવટ માછલી ઘર એ બધામાં ઉપયોગ થાય છે ચલો કયા રાજ્યને ભારતનું પ્રથમ ડુગોંગોંગ કન્વર્જેશન રિસોર્સ બનાવવામાં આવ્યું છે તો કયા રાજ્યમાં તો ચર્ચા કરીએ તમિલનાડુ ખાતે ડન ચલો યુનિયર યુનિયર ફોર કન્વર્જેશન ઓફ નેયરની સ્થાપના ક્યારે થઈ હતી જે આ તમે આઈયુ સીએન જે વાંચો છો એની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો અડતાલીસમાં ઓગણીસો અડતાલીસમાં થઈ હતી ચલો એશિયા ચિત્તા અને ગુલાબી માથાવાળી બતકનો સમાવેશ શેમાં થાય છે તો લુપ્ત પ્રજાતિમાં થાય છે કારણ કે એ લોકો લુપ્ત થઈ ગયા છે ડન ચલો ક્વેશ્ચન છે આગળનો કે કાંગારુના બચ્ચાને કયા નામ ઓળખવામાં આવે છે તો જોય ઓકે જોય તરીકે આપણે ઓળખીશું ઓકે અને સિગરેટ જેને આપણે હંસનું બચ્ચું અને લવારું એટલે બકરીનું બચ્ચું ઓકે આ લવારું જે છે એ છે બકરીનું બચ્ચું અને સિગ્નેટ સિગરેટ જે આપેલું છે સિગરેટ એ હંસનું બચ્ચું તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ મળીએ છીએ આપણે બીજા મોસ્ટી ક્વેશ્ચન લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત